ધારીમાં 5 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ આચરનાર વ્યક્તિની સામે પોલીસ દ્વારા પોક્સો કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અમુક ઘટનાઓ એવી ઘટે કે સમાજમાં લાલબત્તી સમાન હોય છે અને આજના આ હળાહળ યુગમાં માત્ર અમરેલી જિલ્લાના ધારી ખાતે 5 વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે જાતીય સતામણી કરી અડપલા કર્યા અને દુષ્કર્મ કરવા કરતા લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ જતા નરાધમ આધેડને પોલીસે પકડી લઈ ગયેલી હતી અને પોલીસમાં દુષ્કર્મ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. અમરેલી જિલ્લાના ધારી ગામે ફ્રૂટની લારી ધરાવતા આ છે હિંમત બોસમિયા. આ નરાધમ આધેડ હિંમત બોસમિયાએ ગઈકાલે બપોરના સુમારે ધારીની લક્ષ્મી લોજમાં કામ કરતી મહિલાના 5 વર્ષની બાળકી સાથે આ ડગાએ અડપલા કરી દુષ્કર્મ આચરેલું હતું. માત્ર 5 વર્ષની કુમળી બાળકી સાથે આ નરાધમ હિંમત બોસમિયાએ મો કાળું કરતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયેલા હતા અને નરાધમને મેથીપાક ચકાડેલો હતો. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી 5 વર્ષની બાળકી સાથે અડપલા અને દુષ્કર્મ કરનાર હિંમત બોસમિયા સામે દુષ્કર્મ પોસ્કો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરેલી છે, જે અંગે એએસપી વલય વૈદ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અંગેની વિગતો જણાવેલી હતી. 13 તારીખે રાત્રે 10 વાગ્યાના અરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો, જેમાં એક 5 વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે, જે ગુનો BNS ની કલમ 64(2), 65(2) તથા પોક્સોની કલમ 4(6) અને 8 મુજબનો દાખલ કરવામાં આવેલ છે. આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે.